નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જીજ્ઞા. નિત્યાનંદ આશ્રમ મામલામાં સમાચારો મળી રહ્યા છે. ડીવાયએસપીએ નિવેદન આપ્યું છે. નિત્યાનંદ મામલે બંને સેવિકાઓનું અલગ અલગ નિવેદન લેવાયું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. બંને ગુમ છે અને વિદેશમાં હોવાના પુરાવા નથી મળ્યા. બંનેનો સંપર્ક કરવા માટે સાયબર ટીમ કામે લાગી ગઈ છે. લોકેશન અંગે ઇમિગ્રેશનને પણ જાણ કરવામાં આવી છે. આ બંને બહેનોનો વિડીયો જે આપ જોઈ રહ્યા છો વિન્ડો પર, કે બંને બહેનોનો વિડીયો હતો આજે સોશિયલ મીડિયા પર, અને ત્યારબાદ આખી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ડીવાયએસપીએ જે પ્રકારે નિવેદન આપ્યું, સંવાદદાતા બૃંદા રાવલ પાસે વધુ વિગતો પ્રાપ્ત કરીશું. બૃંદા, જણાવો શું વધુ અપડેટ. જે રીતે જો વાત કરીએ તો નિત્યાનંદ, જે આજે આખો આશ્રમનો જે મામલો છે તે ખૂબ જ પેચીદો બની રહ્યો છે. ખાસ જો વાત કરીએ તો ડીવાયએસપી જે કે ટી કામરિયા છે અમદાવાદ ગ્રામ્યના, તેમણે પણ જણાવ્યું હતું થોડીક જ વાર પહેલા કે બંને જે આરોપીઓ જે છે જેની ધરપકડ કરવામાં આવી છે તેમને અલગ અલગ રાખીને પૂછપરછ કરવામાં આવશે. સાથે જે હિલિંગની પ્રક્રિયા શું થતી હતી તે અંગે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. કયા લોકેશન પરથી તેઓ કોલ કરી રહ્યા છે તેની મદદ સાયબર પાસેથી લેવામાં આવી રહી છે. સાયબર સેલને એક્ટિવ કરવામાં આવ્યું છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે અગાઉ જે રીતે મેં જણાવ્યું હતું તે દરમિયાન કે પ્રોક્સી સર્વર છે તેના મારફતે બંને બહેનો જે છે તે વાત કરી રહી છે. પ્રોક્સી સર્વર એટલે કે એવું સર્વર કે જેનું કોઈ પણ આઈપી એડ્રેસ મેન્ટેન ના થતું હોય, અલગ અલગ સર્વર પરથી ફોન થતા હોય કે સોશિયલ મીડિયા પર ફોટોઝ કે વિડીયોઝ અપલોડ થતું હોય, પરંતુ તેનું સર્વર જે છે તે ડિટેક્ટ ન થતું હોય. એટલે સોશિયલ મીડિયા ઉપર જે રીતે આપણે કોઈ પણ મેસેજ હોય કે વિડીયો હોય તે અપલોડ કરતા હોય તેનું ચોક્કસ એક આઈપી એડ્રેસ હોય છે, પરંતુ પ્રોક્સી સર્વરનું જે કહેવાય કે જે પ્રોક્સી સર્વર હોય છે તેનું કોઈ પણ આઈપી એડ્રેસ નથી હોતું, એટલે તેઓને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ જે સાયબર સેલ છે તેને એક્ટિવ કરવામાં આવી છે અને તેમની મદદ જે છે તે હવે લેવામાં આવી રહી છે. કારણ કે જે રીતે આ બંને બહેનો જે છે અલગ અલગ જગ્યાથી કોલ કરી રહ્યા છે, મેસેજીસ કરી રહ્યા છે, જેની તપાસ જે છે તે હવે સાયબર સેલ મારફતે કરવામાં આવશે. ખાસ જે રીતે પિતાના પણ જે આક્ષેપો છે કે બંને જે દીકરીઓ છે તેનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે. બંને દીકરીઓનું કહેવું છે કે અમે અમારી સ્વેચ્છાએ રીતે આ આશ્રમની અંદર રહી રહ્યા છે. એટલે તમામ જે ક્લેશિસ છે તેની વચ્ચે હવે પોલીસ જે છે તે સાયબર સેલની મદદ લઈ રહી છે અને ઇમિગ્રેશનની પણ મદદ લઈ રહી છે. કારણ કે બંને જે બાળાઓ છે બંનેના પાસપોર્ટ ઓલરેડી પહેલેથી હતા જ, પરંતુ તે કઈ જગ્યાએ ગયા છે, કોની રીતે ગયા છે અને કયા મારફતે તેઓ અલગ અલગ દેશમાં ફરી રહ્યા છે તેની એક ટીમ જે છે તે બનાવવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે છે તે બનાવવામાં આવી છે, જેને આ તપાસ આખી સોંપવામાં આવી છે. ઇમિગ્રેશનની મદદ એટલા માટે લેવામાં આવી રહી છે કારણ કે બંને જે છોકરીઓ છે તે ખૂબ જ નાની વયની, એટલે 18 થી 20 વર્ષની વયની આ બંને છોકરીઓ છે. તે બંને છોકરીઓ ક્યાં હાલ રહી રહી છે અને પાસપોર્ટ હતો તો પછી શા માટે તેમનું કોઈ પણ પ્રકારે પાસપોર્ટ મારફતે તેમની જાણ નથી થઈ, તે તમામ બાબતની તપાસ હવે કરવામાં આવી રહી છે જેના માટે સાયબર સેલને એક્ટિવ કરવામાં આવ્યું છે. આભાર બૃંદા તમામ જાણકારી આપવા માટે. તો પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બંને બહેનો દ્વારા, અને જે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો તેનું આઈપી એડ્રેસ શોધવું પણ અત્યારે મુશ્કેલ લાગી રહ્યું છે, પણ સાયબર સેલ પણ કામે લાગ્યું છે અને ઇમિગ્રેશનની પણ મદદ લેવાઈ રહી છે.